હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બીજી નવી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 10-14 તારીખ 15-7-2022 બપોરે 1 કલાકથી તારીખ 30-7-2022 બપોરે 1 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સદર હું જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજીની ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈ તથા અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ ઉપર અથવા આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in અને gpsc ojas.gujarat.gov.in ઉપર જોવા મળશે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે gpsc ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો વિડીયો મિત્રો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે. ઉજસની વેબસાઇટ ઉપર સરકારી ભરતી માટે ઓનલાઈન અરજી ઘરે બેઠા ફ્રીમાં કેવી રીતે કરવી તેનો વિડીયો એકવાર જોઈ લેવો, જેથી તમારે નજીકના કોઈ સાયબર કાફેમાં જવાની જરૂર ના પડે. જગ્યાનું નામ છે નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ 3 તથા નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 સચિવાલયના 80 જગ્યાઓ છે, કે જેમાં તેની પ્રાથમિક મુખ્ય કસોટીની સૂચિત તારીખ છે 16-10-2022, 5 અને 12 માર્ચ 2023, જેનું નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ 3 માટે 16-10-2022 જેની મુખ્ય પ્રાથમિક કસોટીનું પરિણામ ડિસેમ્બર માસમાં યોજાશે, જેની શૈક્ષણિક લાયકાત સ્નાતક માંગેલી છે, તથા નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 સચિવાલય માટે 5 તથા 12 માર્ચ 2023ના રોજ પ્રાથમિક કસોટી યોજાશે અને જૂન મહિનામાં તેનું પરિણામ આવશે, તેમાં પણ સ્નાતકની શૈક્ષણિક લાયકાત માંગેલી છે. ચીફ ઓફિસર વર્ગ 3ની કુલ 8 જગ્યા છે, કે જેમાં 18-9-2022, 19-26 ફેબ્રુઆરી 2023ના રોજ મુખ્ય કસોટીની સૂચિત તારીખ છે. પ્રાથમિક કસોટી 18 તારીખના અને મુખ્ય ફેબ્રુઆરીમાં લેવાશે મુખ્ય કસોટી, તથા તેનું પરિણામ પ્રાથમિક કસોટીનું નવેમ્બર 2022માં, જ્યારે મુખ્ય કસોટીનું જૂન 2023માં આવશે, જેમાં પણ સ્નાતકની પદવી માંગેલી છે. મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 38 જગ્યાઓ, જેની પ્રાથમિક કસોટીની તારીખ છે 25-9-2022 તથા મુખ્ય પરીક્ષાની તારીખ છે 5-11 તથા 12 ફેબ્રુઆરી 2023, અને પ્રાથમિક કસોટીની પરિણામની તારીખ છે નવેમ્બર 2022, જ્યારે મુખ્ય કસોટીનું પરિણામ મે 2023માં જાહેર થશે, જેનું ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાત જુલાઈ 2023માં લેવામાં આવશે, જેની શૈક્ષણિક લાયકાત પણ સ્નાતક જ છે. ત્યારબાદ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની 130 જગ્યા છે, કે જેની પ્રાથમિક કસોટી 27-11-2022ના રોજ યોજા છે, જેનું પરિણામ જાન્યુઆરી 2023માં આવશે. ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાત મે 2023માં યોજાશે, જેની શૈક્ષણિક લાયકાત સ્નાતક છે. મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ 2ની 4 જગ્યા છે, જેની પ્રાથમિક કસોટી 25-9-2022ના રોજ યોજાશે. ડિસેમ્બર 2022માં તેની મુખ્ય પરીક્ષા તથા પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર થશે અને રૂબરૂ મુલાકાત માર્ચ 2023માં લેવામાં આવશે, જેની શૈક્ષણિક લાયકાત સ્નાતક તથા અનુસ્નાતક છે. હવે મિત્રો આપણે માહિતી મેળવીએ તો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે અગત્યની સૂચનાઓ આપેલી છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતની આખરી એટલે કે છેલ્લા સમય સુધી એડિટેબલ છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવા, ઓનલાઈન કરેલ અરજીમાં વિગત માહિતી ભરવામાં કોઈ ભૂલ થાય તો એડિટ વિકલ્પમાં જઈને વિગત સુધારી લેવી, નવી અરજી ન કરવી. અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી, ફોટો અને અન્ય વિગતો ચકાસીને તેની ખરાઈ કરવી, જો ભૂલ હોય તો સુધારો કરી લેવા જણાવવામાં આવે છે. જાહેરાત ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલ અરજીપત્રકમાં કોઈ સુધારો વધારા થઈ શકશે નહીં. આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્ત આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટી ઓએમઆર સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ માધ્યમથી લેવામાં આવશે. શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in અને gpsc ojas.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.
જાહેરાત ક્રમાંક 10/2022-23 માટે પ્રાથમિક કસોટી માટે આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમ ભરતી પરીક્ષાના નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવાર પૈકી કુલ જગ્યાઓના આશરે 6 ગણા ઉમેદવારને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ 3ની હોય રૂબરૂ મુલાકાત યોજવાની થતી નથી. જાહેરાત ક્રમાંક 11/2022-23 માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો ભરતી પરીક્ષાના નિયમોમાં થતા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈને સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે 4 ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આમાં જાહેરાત વર્ગ 3ની હોય રૂબરૂ મુલાકાત યોજવાની થતી નથી. જાહેરાત ક્રમાંક 12/2022-23 પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો ભરતી પરીક્ષા નિયમો તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈનો સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે 15 ગણા ઉમેદવારને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. જાહેરાત 10 અને 11/2022-23 કિસ્સામાં ઉમેદવારની આખરી પસંદગી મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત નંબર 13/14/2022-23 પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલ હશે તેના 50% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલ ગુણના 50% ગુણભારના પ્રમાણસર ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100માંથી મેળવેલ ગુણના 50-50% વેટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો, સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. સદરહુ જાહેરાતમાં પ્રાથમિક કસોટીમાં 15%થી ઓછા ગુણ મેળવે તેવા ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં. દિવ્યાંગ ઉમેદવારની જગ્યામાં સરકારની અદ્યતન સૂચનાઓ મુજબ સુધારો થવાની સંભાવના રહે છે. બધી જ જાહેરાતો માટે પસંદગી યાદીના મેરિટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારને મેળવેલ આખરી ગુણ જાહેર કરવામાં આવશે. ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરી ત્યારબાદ જ અરજી કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો જીપીએસસી ઓજસ .gujarat.in ના ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં એડિટ વિકલ્પમાં જઈને જાહેરાતના ઓનલાઈન અરજી કરવાની આખરી દિવસ અને સમય સુધીમાં કોઈપણ વિગત સુધારી શકાશે. જાહેરાતના ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલ અરજીપત્રકમાં કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. 1 કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય ગણાશે. બિન અનામત વર્ગના ઉમેદવાર માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય ગણવામાં આવશે. ઉમેદવારે રૂબરૂ મુલાકાતને પાત્ર થવાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર કરવાના રહેશે. ઉંમરના પુરાવા માટે SSC સર્ટિફિકેટ, જન્મ તારીખ દર્શાવેલ જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે પરિશિષ્ટ ક, પરિશિષ્ટ 4 ગુજરાતી રજૂ કરવું, એને અક્ષરે ઇંગ્લિશ માન્ય રહેશે નહીં. ઉમેદવારને ખાસ સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 30/7/2022 એક કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસોની રાહમાં નહીં રહેતા ઓનલાઈન અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી કન્ફર્મ કરવામાં જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં ઓનલાઈન અરજીપત્રક ભરી કન્ફર્મેશન નંબર મેળવી લેવો ફરજિયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે. તારીખ 14/7/2022 જીપીએસસી દ્વારા એક અગત્યની સરકારી ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.